બનાસકાંઠાના દાંતામાં મોડલ ગુજરાતના જધાકરા ઉડતા જોવા મળ્યા હતા. રેશન કાર્ડમાં પાળેલા શ્વાનનું નામ લખવામાં આવ્યું હતું, જેના કારણે હવે અરજદાર નવું નામ લખાવવા ઓફિસના ધરમધક્કા ખાઈ રહ્યા છે. ગુજરાતમાં મોટા પાયે આધુનિક ટેકનોલોજીની અને મોડલ ગુજરાતના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. દાંતા પંથકમાં રેશન કાર્ડમાં કૂતરાનું નામ લખવાનો છબરડો બહાર આવ્યો છે, પણ અધિકારીઓ ધ્યાને લઈ નામ કમી કરીને એવું લાગી રહ્યું છે. અને સાચો અરજદાર રેશન કાર્ડમાં નામ લખાવવા જાય ત્યારે ઓફિસના ધરમધક્કા ખાઈ રહ્યો છે. સાહેબ, મારે કેટ ઉપર નામ આવી ગયું હે, એતરે મો છરાવના બેડે ગયો, કોઈ છરાવતું નથી. એમરે નામ છરાવો, મારું નામ છરાવવા તો ના છું ને છરાવતો. કૂતરાનું નામ આવી ગયું હે, એ કોઈ કેન્સલ થતું નથી. દાંતા પંથકના અંબાજી પાસે આવેલ જેતવાસ ગામની જ્યાં મોટા ભાગને આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં પરમાર મુંગલીબેન પરમારનો પરિવાર રહે છે, જેમનો 12 કોટે રેશન કાર્ડ ધરાવે છે, જેમાં કાળુભાઈનું નામ રેશન કાર્ડ આવેલું છે. હકીકતમાં નામનો ઘરમાં કોઈ વ્યક્તિ જ નથી, પણ આ નામ તો પાલતુ કૂતરાનું છે, જે રેશન કાર્ડમાં દાખલ થઈ ગયું છે. પરિવારે આ બાબતે ભારે રકઝક કરી ત્યારે આ નામ હટાવવામાં આવ્યું છે. બીજી તરફ આ જ પરિવારના અન્ય એક સભ્યનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવામાં આવતું નથી. પરિવારને કોઈ અધિકારી યોગ્ય જવાબ આપતા નથી, જેના પરિણામે સસ્તા દળે મળતા સામાન પણ મળતો નથી. અહીંયા સવાલ એ થાય છે કે વગર આધાર પુરાવા જો કૂતરાનું નામ રેશન કાર્ડમાં દાખલ કરી દેવામાં આવતું હોય તો આ પરિવાર તમામ આધાર પુરાવા આપવા છતાં નામ લખવામાં કયો ગ્રહ આ અધિકારીઓને નડે છે એ પણ એક ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ચૂંટણી મસમોટા વચનો આપીને જીતો હાંસલ કરી લીધી, પણ હવે મતદારોની વેદનાને વાંચા આપવાનો સમય તેમની પાસે હોય એવું લાગી રહ્યું નથી. પોકળ વચનો કરતા પ્રજાલક્ષી કામ કરવામાં આવે એવી હાલ તો દાંતા પંથકના લોકોની લાગણી અને માંગણી છે. રાજેશ જોશી, આઝાદ ન્યૂઝ, બનાસકાંઠા.